એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અંબાજી ખાતે જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B નો વાર્ષિક કન્વેન્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ. આ સપ્તાહમાં આવતા તહેવારો વિશે જાણીએ પરમ પૂજ્ય જ્યોતિર્નાથજી પાસેથી. યાત્રાધામ અંબાજી મુકામે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનનું 26મું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તમામ એન્જિનિયર્સ અને કર્મચારીઓ સહિત સૌના ટીમવર્કથી ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 છે. તેમણે કહ્યું કે ઉર્જા ક્ષેત્રે દેશના સર્વોચ્ચ એવોર્ડ નંબર 1-4 સુધીના પણ ગુજરાતને જ મળ્યા છે. આવી જ્વલંત સિદ્ધિ બદલ મંત્રીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એન્જિનિયર સહિત તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આપેલ દરેક ટાર્ગેટ નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. મંત્રી સૌરભ પટેલે કહ્યું કે ભૂકંપ કે પૂર વાવાઝોડા જેવી આપત્તિના સમયે નિગમના સૌ એન્જિનિયર સહિત સ્ટાફ દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવે છે, જેની નોંધ રાષ્ટ્રીય કક્ષા સુધી લેવાય છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે એમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે નિગમના તમામ એન્જિનિયર સહિત કર્મચારીઓ પોતાની ફરજ અને જવાબદારી સારી રીતે સમજી સમર્પિત ભાવે ફરજ બજાવે છે, પરિણામે સિદ્ધિઓ મેળવી શકાય છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનું એડવાન્સ પ્લાનિંગ બહુ જ સારું હોય છે. તેમણે કહ્યું કે નિગમ દ્વારા રાજ્યભરમાં સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવામાં આવે છે. ખેડૂતોને જરૂર તમામ સહાય અને સહયોગ આપવા સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ કહ્યું ગુજરાત ઉર્જા ક્ષેત્રે સશક્ત સ્ટેટ છે, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન સારી રીતે જાળવવામાં આવે છે. તેમણે કહ્યું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કંપનીઓ રાષ્ટ્રીય કક્ષાએ અગ્રેસર છે. જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખ ગોરધન જડફિયાએ જણાવ્યું કે આપણે સૌ સાથે મળી ગુજરાતના ઉર્જા ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી બનાવીએ. કુદરતી આપત્તિઓ સમયે પણ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સૌ એન્જિનિયર્સ સહિત તમામ સ્ટાફ તન તોડ મહેનત કરી વીજ પુરવઠો પૂર્વવત કરે છે. તેમણે કહ્યું કે એસોસિએશનના પ્રશ્નોના પ્રત્યેક સરકાર હંમેશા હકારાત્મક અભિગમ રાખે છે. સમયની સાથે જરૂરી બદલાવ પણ પ્રજાને વધુ સારી રીતે મદદરૂપ થવા તેમણે ભારપૂર્વક અને અનુરોધ કર્યો હતો. જ્યોતિગ્રામ યોજનાથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અમૂલ પરિવર્તન આવ્યું છે, જેનાથી વિકાસકૂચને ઝડપી વેગ મળે છે એમ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, એન્જિનિયર્સ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી SN ખરોડ, જેટકોના મેનેજિંગ ડિરેક્ટર VD ચૌહાણ, શ્રી KM ભુવા, સેક્રેટરી જનરલ શ્રી VM શાહ, શ્રી RJ શાહ, જિલ્લા ભાજપા મહામંત્રી અમૃત દવે સહિત રાજ્યભરના વીજ કંપનીઓના જુનિયર એન્જિનિયરથી ચીફ એન્જિનિયર સુધીના ઇજનેરો તથા તેમના પરિવારજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B દ્વારા ફેડરેશન કન્વેન્શન વર્ષ 2019-20નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ સર્કિટ હાઉસ રોડ શાહીબાગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બળદેવભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, વીણાબેન પટેલ, રમણભાઈ પટેલ, નિષેધભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B દ્વારા
ફેડરેશન કન્વેન્શન વર્ષ 2019-20નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ સર્કિટ હાઉસ રોડ શાહીબાગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બળદેવભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, વીણાબેન પટેલ, રમણભાઈ પટેલ, નિષેધભાઈ મહેતા અને મહેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોનું સુવિનિયર શાહીબાગના સંભારણાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, કોર્પોરેટર બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ દરમિયાન જાયન્ટના સભ્યોએ કરેલી કામગીરીને બિરદાવીને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B વતી કન્વેન્શન ચેરમેન કાંતિભાઈ પટેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ વીણાબેન પટેલના સંયુક્ત નિવેદનથી જણાવ્યું કે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B હંમેશા વિવિધ કાર્યક્રમ દ્વારા નબળા વર્ગો અને લોકોને સેવાઓ પહોંચાડવાનું કામ કરે છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, મિશન ગ્રીન ગુજરાત, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ, ફ્રી મેડિકલ કેમ્પ, વિકલાંગોને ટ્રાઇસિકલ, કુદરતી આપત્તમાં સહાય, ગરીબ વિદ્યાર્થીઓને ગણેશ વિતરણ જેવા વિવિધ પ્રોજેક્ટ દ્વારા અમારી સંસ્થા કાર્યરત છે. અને ગુજરાતના જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B અમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્રના 65 ગ્રુપો અને 1700 સભ્યો ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના વરિષ્ઠ પદાધિકારી, ફેડરેશનના હોદ્દેદારો તેમજ ગુજરાત ડેલિગેટ અને આમંત્રિત મહેમાનોની હાજરીથી જાયન્ટના સભ્યશ્રીઓમાં ઉત્સુકતા અને આનંદની લાગણી વધે છે. સેવાકીય પ્રવૃત્તિઓમાં સારી કામગીરી કરનાર વ્યક્તિનો એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3B વાઇસ પ્રેસિડેન્ટ છું અને અમે વર્ષ દરમિયાન જે ગરીબ લોકો માટે સેવા કરીએ છીએ એ લોકો આજે આખા ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અમદાવાદ બધાના લોકો ભેગા મળી અને સેવા આખું અમારું જાયન્ટ સેવા કરે છે. સૌ ગરીબ લોકો જેવા કે કાગળ કચરો વીણી અને પોતાનું ગુજરાન ચલાવે એવા પરિવારો માટે અમારી જાયન્ટ સંસ્થા એમના બાળકોના એજ્યુકેશનથી માંડીને એમનું રાશન કીટ સુધી જાયન્ટ સંસ્થા પહોંચાડે છે. અને ગુજરાત આ અમદાવાદ કચ્છ સૌરાષ્ટ્રના જે લોકો વર્ષ દરમિયાન સારી કામગીરી કરે છે એ લોકોને એવોર્ડથી નવાજવાના હોય છે, જેમાં કચ્છ સૌરાષ્ટ્રને અમદાવાદના મહિલાઓ પણ લાભ લે છે કે બધી મહિલાઓ થઈ લગભગ 30-35 એવોર્ડ મહિલાઓને આપવાના છે અને બીજા ભાઈઓને જેની સતત સારી કામગીરી જેવી કે બેસ્ટ પ્રેસિડેન્ટ, બેસ્ટ ડાયરેક્ટર ઓફ એડમિનિસ્ટ્રેશન, બેસ્ટ ગ્રુપ, બેસ્ટ જાયન્ટ્સ વીક, બેસ્ટ પર્યાવરણ આ સૌને એવોર્ડ આપવામાં આવે છે અને સૌ સાથે મળી અને જાયન્ટ્સની સેવા કરી રહ્યા છે. જાયન્ટના ગુજરાતના 65 ગ્રુપો આજે આ વાર્ષિક અધિવેશનમાં હાજરી આપેલ છે. પ્રેસિડેન્ટ ડીએ તેમજ કાઉન્સિલ મિત્રો અને જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના ઉચ્ચ હોદ્દેદારો શ્રી ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ અને ફેડરેશનના પ્રમુખ નિષેધભાઈ મહેતા અને જાયન્ટ સભ્યો 800-900 સભ્યો આ વાર્ષિક અધિવેશનમાં હાજરી આપેલ છે. અમે જાયન્ટના સદભાવના, સત્ય, સેવા અને સમર્પણની ભાવનાઓ સાથે સેવાડાના માનવી સાથે ગામડામાં ઉત્તમ પ્રકારની દરેક પ્રકારની સેવાઓ આ સંસ્થા NGO સંસ્થા છે તેના માધ્યમ દ્વારા દરેક વ્યક્તિઓ, દરેક ડેલિગેટ મિત્રો, દરેક ગ્રુપો આ કાર્યરત છે, એક્ટિવ છે, ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરે છે અને આ પ્રસંગે એવોર્ડથી એમને સન્માનવામાં આવવાના છે. હું અમદાવાદનો છેલ્લા 32 વર્ષથી જાયન્ટમાં કામ કરી રહ્યો છું. અમદાવાદનો 18 ગ્રુપો દ્વારા જાયન્ટની વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અમારી સંયુક્ત પ્રવૃત્તિઓ દ્વારા જાયન્ટ્સ મેડિકલ ફાઉન્ડેશન, અસારવા આરોગ્ય કેન્દ્ર અમે ચલાવીએ છીએ. અમદાવાદમાં કાગર વિનનારી બહેનો રામદેવના ઠેકા એ 1300 બહેનોનું અમે મંડળ બનાવ્યું છે અને મહિલા સશક્તિકરણનું અમે મોટો કામ કરી રહ્યા છીએ. એ લોકોને નો પ્રોફિટ નો લોસથી દર મહિને ઉધાર રેશન આપીએ છીએ અને જીવજ જીવન જરૂરિયાતની જે
આપીએ છીએ. આ રીતે અમદાવાદના લોકો સાથે મળી અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. સ્વિસ એન્ટરટેનમેન્ટ એન્ડ ડીબી ટોકીઝ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીનો ટ્રેલર તથા મ્યુઝિક અમદાવાદમાં ટાઈમ સિનેમા એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મનીષ અદાણી અને કરીમ મિંસરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ છે. આ ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્ના છે. આ ફિલ્મનું સુંદર લેખન પણ દુર્ગેશ તન્ના દ્વારા જ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ અભિનેતા પ્રતીક ગાંધી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. પ્રતીક ગાંધી સાથે દીક્ષા જોશી, વ્યોમ નંદી, શ્રદ્ધા ડાંગર અને હાર્દિક સંઘાણી પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. સુપ્રસિદ્ધ મ્યુઝિક ડાયરેક્ટર પાર્થ ઠક્કર દ્વારા આ ફિલ્મનું મ્યુઝિક આપવામાં આવ્યું છે અને નીરેન ભટ્ટ તથા આદિત્ય ગઢવીએ સુંદર ગીતો લખ્યા છે. આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ વાવસાર, કીર્તિ સાગઠિયા, યસિકા સિક્કા અને યસિતા શર્માએ પોતાનો મધુર અવાજ આ સોંગ્સમાં આપ્યો છે. લવની લવ સ્ટોરીઝ ફિલ્મ 31 જાન્યુઆરી 2020 રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. લવની લવ સ્ટોરીઝ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં પ્રતીક ગાંધી એક લવર બોયની ભૂમિકા ભજવી રહેલ છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું જે દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે અને અત્યાર સુધીમાં આ ટ્રેલરને 8 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. આ ગુજરાતની પ્રથમ ફિલ્મ છે જેમાં હેલો સાથે ટિકટોક પણ સોશિયલ એન્ટરટેનમેન્ટના પાર્ટનર છે. જ્યારે ફિલ્મમાં અનોખું શું છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્નાએ જણાવ્યું, હું ખુશ છું કે પ્રતીક ગાંધી લવ મોદીની ભૂમિકા ભજવી રહેલ છે. લવની લવ સ્ટોરીઝ એ ફક્ત હૃદયથી જ નહીં પરંતુ દિમાગથી પણ રોમેન્ટિક છે. આ ફિલ્મના નાયક પ્રેમની સાથે જીવનના ઘણા બધા પાસાઓમાંથી એક જ સમયે પસાર થાય છે. આ એક મનોરંજક ફિલ્મ બની રહેશે જે દર્શકોને જરૂર પસંદ પડશે. ફિલ્મની વાર્તા મુખ્ય નાયકના જીવનના વિવિધ તબક્કાઓ અને સંબંધોને દર્શાવે છે. ફિલ્મમાં સાચા પ્રેમની શોધ નાયકને જીવનની રોલર કોસ્ટર સવારી તરફ દોરી જાય છે. તે દરમિયાન તેને થતા અનુભવો તેનો પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ ઓછો કરશે કે તેને વધારે મજબૂત કરશે તે જાણવું દર્શકો માટે ખૂબ જ રસપ્રદ બની રહેશે. લવની લવ સ્ટોરી ફિલ્મ 31 જાન્યુઆરી 2020 રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તો લવની લવ સ્ટોરીઝ એક તો લાસ્ટ યર શૂટ થઈ હતી, ફેબમાં અને માર્ચમાં શૂટ થઈ હતી અને આ ફિલ્મ લવ કરીને જે કેરેક્ટર છે જે હમણાં યુવાનો બહુ જ રિલેટ કરી શકશે કે એનું કોલેજ લાઈફમાં કે આ 20s 30s એવું થઈ જતું હોય છે કે વી ફોલ ઇન લવ વિથ લોટ ઓફ પીપલ, એવું થઈ જતું હોય છે કે એક સાથે નથી ચાલતું તો બીજી આવી જાય છે, ત્રીજી આવી જાય છે. એવા મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે ને યુ નો આવી જ એક ફિલ્મ છે જેમાં એક છોકરો જે બહુ જ નોર્મલ આપણો જ ગુજરાતી છોકરો છે એને પ્રેમ થઈ જાય છે અને નાનપણથી જે બહુ પ્રેમાળ વ્યક્તિ પણ છે એ બહુ પ્રેમ આપતો પણ હોય છે અને એમનો બહુ પ્રેમ પાય પણ છે. તો આવા એક લવ નામના વ્યક્તિની આ આખી સ્ટોરી છે. એને સમજવું બહુ જ અઘરું છે કારણ કે ઘણા બધા લોકો જજ કરી લે છે કે આ તો કેવો છે આ માણસ અને ગમે તેની સાથે પ્રેમ થઈ જાય છે એવું બી લોકો સમજે છે. પણ આ માણસને જો તમે સમજશો તો તમને એવું ફીલ થશે કે તમારી અંદર પણ એક આ લવ છે જ. અને મારું જે કેરેક્ટર છે એનું નામ છે પ્રીતિ. પ્રીતિ બહુ જ અનપ્રિડિક્ટેબલ છોકરી છે, એ આગળ શું કરશે એ તમને નથી ખબર એવી છોકરી છે. એને કદાચ પોતાને પણ નથી ખબર કે આગળ શું કરશે, કઈ રીતે શું. હાય, હું છું રમા નાંદી. આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ સોનમ છે, સોનમ ગુપ્તા. અને લવની જિંદગીનો એક કિસ્સો છે. ટ્રેલરમાં જેમ તમે જોયું હશે એમ 3 એક્ટ્રેસીસ છે. મારો પાર્ટ બહુ સ્પેશિયલ છે. આઈ મીન આ ટાઈપનું કેરેક્ટર મેં હજી સુધી કર્યું નથી એ ફિલ્મમાં, તો મને પોતાને ખૂબ મજા આવી હતી. અને પ્રતીક ગાંધી જે આ ફિલ્મના મેઇન લીડ છે એમની સાથે ખાસ બહુ મજા આવી કામ કરીને. બટ ટ્રેલરમાં જેમ તમે જોઈ શકો છો બહુ મજાની ફિલ્મ છે, બહુ જ અલગ અલગ ટાઈપની લાગણીઓ અને ઇમોશન્સ છે આ ફિલ્મમાં. તો આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે તમે ખાસ થિયેટરમાં જઈને અમારી ફિલ્મને જુઓ અને આઈ હોપ કે તમને બધાને એટલી જ ગમે જેટલી અમને ગમી છે. તો આ સપ્તાહમાં
માં કયા તહેવારો આવી રહ્યા છે અને તે તહેવારોનું શું મહત્વ છે તે વિશે આજે આપણે એસ લાઈવ વિશેષમાં જાણીશું પરમ પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથજી પાસેથી. 30 તારીખ એટલે ગ્લોબલ ફેમિલી ડે. હિન્દુ વિભક્ત પરિવારની આપણી વ્યાખ્યામાં તે હિન્દુ અવિભક્ત પરિવારમાંથી નીકળી આપણે વિભક્ત પરિવારમાં થઈ ગયા, પરિવારો વિખરી ગયા. ફેમિલીની અહેમિયત સમજી અને કુટુંબની વ્યાખ્યા શું હોવી જોઈએ તે સમજીને યુનેસ્કો દ્વારા ગ્લોબલ ફેમિલી ડે એટલે વૈશ્વિક કુટુંબ દિવસની રચના કરી. સમાજની અંદર કુટુંબ શું હોય, કુટુંબની સાથે રહેવાથી શું મળે એના ફાયદા દરેકે સમજવાની જરૂર છે. તે દિવસે 30 તારીખ એટલે વિનાયક ચતુર્થી, 1 જાન્યુઆરી. 1 જાન્યુઆરી એટલે નવો વર્ષ 2020ની શરૂઆત. 3 તારીખ શાકંબરી નવરાત્ર પ્રારંભ થાય છે. શાક અંબર ચડતા હોય તેવી શાકંબરી નવરાત્ર, નપુર્ણાનો અવતાર કહેવાય એમ તો. 4 તારીખ એટલે વર્લ્ડ બ્રેલ ડે. બ્રેલ દ્વારા બ્રેલ લિપિની સ્થાપના કરવામાં આવી અને બ્રેલ લિપિ એટલે કે અંધજનો સ્પર્શ કરીને સમજી શકે કે શું લખ્યું છે તેની એક સ્પેશિયલ ભાષા ડેવલપ કરવામાં આવી. બ્રેલ ઓરિજિનલી જે શરૂ કરી તે જર્મનીમાં હતી, પછી એને ધીરે ધીરે ઇંગ્લિશમાં એવી જ લિપિ ડેવલપ કરી, પણ મેઇન બ્રેલે ચાલુ કરી હતી એટલે લિપિને બ્રેલ લિપિ કહેવાય છે. 5 તારીખે ગુરુ ગોવિંદસિંહનો જન્મદિવસ એટલે જયંતિ છે. 22/12/1666 મહિનો જન્મ થયેલો અને 7/10/1708 એ શહીદ થયેલા. ગુરુ તેગ બહાદુર સિંહના દીકરા, 10મા ગુરુ કહેવાય શીખ સંપ્રદાયના અને ખાલસાના સ્થાપક. આખું પરિવાર ધર્મના માટે યુદ્ધ કરતા કરતા કુંવાર થઈ ગયું એવા પરિવારને સલામ, ગુરુ ગોવિંદસિંહને નમન. અસ્તુ, શુભમ ભવતુ. આ સપ્તાહમાં કયા તહેવારો આવી રહ્યા છે અને તે તહેવારોનું શું મહત્વ છે તે વિશે આજે આપણે એસ લાઈવ વિશેષમાં જાણીશું પરમ પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથજી પાસેથી.